ઓફ વડોદરા. અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગોરવા ખાતે હરિધામ મંદિરના પ્રાંગણમાં શ્રી યંત્ર પૂજન તથા આગામી તારીખ 18-22 જાન્યુઆરી સુધી યજ્ઞ, રામધૂન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. દેશના ઇતિહાસમાં છેલ્લા 500 વર્ષોથી દેશવાસીઓ, સાધુ સંતો, વિવિધ ધાર્મિક સંપ્રદાયો અયોધ્યામાં રામ મંદિર માટે ખૂબ જ આશા ઉત્સાહથી ન્યાયતંત્ર પાસેથી માંગણી કરી હતી. રામ મંદિર નિર્માણ માટે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હિન્દુ સંગઠનો સાથે જ હજારો સાધુ સંતો કાર સેવકો દ્વારા સમગ્ર ભારતમાં રથયાત્રા યોજવામાં આવી હતી. કાર સેવા કરાઈ હતી. ત્યારબાદ ભારતના સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપતા અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળ ખાતે રામ મંદિરનું બનવાનું નિર્ધારિત થયું અને હવે આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, જેનો સમગ્ર દેશ દુનિયાના હિન્દુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવશે, જેમાં શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સૈયદ સોસાયટી પાછળ આવેલા હરિધામ મંદિરના પ્રાંગણમાં દલસુખભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં તારીખ 16-22 જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેના ભાગરૂપે શ્રી યંત્ર પૂજા યોજવામાં આવી હતી, જેમાં 12,250 અને 10,000 ચોપડીઓ સાથે 28 કરોડ રામ નામ લખાશે. તારીખ 18-21 જાન્યુઆરી રોજ આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે દ્વારકા, ડાકોર, વડોદરા સહિતના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞ કરાવાશે. 5,000થી વધુ દીવડાની આરતી તથા પશ્ચિમ વિસ્તારની મહિલા મંડળની બહેનો દ્વારા અખંડ રામધૂન કરવામાં આવશે. આ અંગે દલસુખભાઈ પ્રજાપતિ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સમગ્ર ભારત દેશ નો પ્રશ્ન જે હતો રામ જન્મભૂમિનો, આ પ્રશ્ન ઉકેલવામાં સતત પ્રયત્ન કર્યા હોય તો ભારત દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પોતે ખૂબ જ પ્રયત્ન કર્યા. દિવ્ય દ્રષ્ટિ વાપરીને અગમ પ્રશ્નો હતા આ ઉકેલવા માટે આખા દેશમાં ચળવળ ચલાવી. એ આજે 500 વર્ષનો જૂનો પ્રશ્નનું સમાધાન થતાં અયોધ્યાની રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, જેના ભાગે વડોદરા શહેર સંસ્કારી નગરી એમાં ગોરવા ગામ સંયોગ સજા પાછળ હરિધામ મંદિરનું નિર્માણ 18 વર્ષ પહેલા થયું હતું. આજે રામ જન્મભૂમિનો પ્રસંગ જે ઉજવાય છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આયોજન દેવકૃપા જેવા ટ્રસ્ટ, હરિધામ મંદિર, પ્રજાપતિ પરિવાર, ગોરવા ગામ પટેલ પાટીદાર અને ત્યાં હરિધામ મંદિરની સાથે સાથે મોટનાથ મહાદેવ એ સિવાય તમામ ટ્રસ્ટો દ્વારા સૌભાગીદારીથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 18 તારીખે જે લોકોએ પુસ્તિકાઓ ભરી છે, પુસ્તિકાઓ 10,000 ગઈ છે, એક પુસ્તિકામાં 28,000 નામ રહે છે, 28 કરોડ નામ લખાશે. એ પુસ્તિકા રામને અહીંયા આવતીકાલથી લેવામાં આવશે. તે સિવાય આજે અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા છે, રામધૂન છે અને 20, 21 અને 22 ત્રણ દિવસ ત્રણેય પ્રકારની અલગ અલગ આરતી થવાની છે. પહેલી આરતી મહારાજથી આવવાના છે આનંદથી, તેઓશ્રીના હસ્તે કમળ હસ્તે તેમના 500 દિવસ
અંગ ઉપર રાખી અને નાગદેવનું પૂજન કરીને અહીંયા આરતી કરશે. બીજા દિવસે 5100ની આરતી થશે અને ત્રીજા દિવસે અહીંયા 6551 દીવડાની આરતી થશે. તેને 10 દીવડાની આરતીનો મહત્વ છે. આ વિસ્તારના મારી બહેનો, માતાઓ, યુવાનો, દીકરા દીકરીઓ બધા જ આરતીનો લાભ લેવા આવે, રામચિત્તી ભગવાનનું દર્શન કરે. એ હેતુસર ભારતની સંસ્કૃતિને તાજી રાખવા માટે, ઉત્સાહભરી ઉજવવા માટે સમગ્ર ભારત દેશ તૈયાર થઈ રહ્યો છે. ગુજરાત પ્રથમ અગ્નેશ્વર છે, તો વડોદરા કેમ બાકી રહે એના માટે નગરજનોએ અહીંયા કર્યું છે. તો આપ સૌ પધારો, નર્મ વિનંતી છે. અહીંયા 1100 નાળિયેરનો હોમ થવાનો છે. શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ, જય રામ, જય શ્રી રામ.